गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 10 पाठ 20 विद्यार्थी मित्रों, भारतनी सामाजिक समस्याओ पाठ 20 पाठ बी में विद्यार्थी मित्रों, हवे आपणे नवो टॉपिक बराबर छे लघुमतीओ, नबड़ा वर्गो अने पछात वर्गोना हितोना रक्षण माटे बंधारणीय जोगवाईओ बराबर पेज नंबर 170। हवे आपणे नवा टॉपिकनी चर्चाओ करीशुं कि लघुमतीओ, नबड़ा वर्गो अने पछात वर्गोनुं रक्षण करवा माटे भारतना बंधारणमां कई जोगवाई एटले के कई व्यवस्था करवामां आवी छे। तमने प्रश्न पण एवो पूछी शकाय कि आपणा भारतना बंधारणमां लघुमतीओ, नबड़ा वर्गो અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે કઈ બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે। ભારતના બંધારણમાં લઘુમતીઓના ઘણા બધા અર્થો થાય છે। એક અર્થ લઘુમતીનો વિદ્યાર્થી મિત્રો એવો પણ થાય છે કે ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય તેવા લોકસમૂહને લઘુમતી કહેવામાં આવે છે। ઘણા બધા અર્થો થાય છે, હું બોલું એ તમે સાંભળો કે લઘુમતી કોને કહેવાય। ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય તેવા લોકસમૂહને લઘુમતી કહેવામાં આવે છે। બરાબર, આમ તો વિદ્યાર્થી મિત્રો ભારતના બંધારણમાં કોઈ સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી નથી। બરાબર, આપણે અલગ અલગ વ્યાખ્યા પછી પણ સમજીશું સામેના પેજ ઉપર। બરાબર, તો ફરીથી કે ભારતના બંધારણમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોનું રક્ષણ થાય, કલ્યાણ થાય, વિકાસ થાય એ માટે બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે। આ બંધારણીય જોગવાઈઓ તેમના હિતોની રક્ષા થાય, તેમની સામાજિક અસમાનતા દૂર થાય એનું નિવારણ થાય, તેમનું કલ્યાણ થાય અને તેમનો વિકાસ થાય તે માટે સુનિશ્ચિત કરી છે। શા માટે બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે? તો એટલા માટે બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે કે જે લઘુમતીમાં છે, જે નબળા વર્ગો છે, જે પછાત વર્ગો છે એમનું રક્ષણ થાય, એમનું કલ્યાણ થાય, એમનો વિકાસ થાય એ માટે કેટલીક બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે। અને આ જોગવાઈ આ વ્યવસ્થા મુજબ તેમના હિતોની રક્ષા થાય, સામાજિક અસમાનતા દૂર થાય, તેમનું કલ્યાણ થાય, વિકાસ થાય એ માટે બંધારણીય જોગવાઈ કરવામાં આવી છે। વિદ્યાર્થી મિત્રો, મોટો પ્રશ્ન બી પૂછાય કે કઈ બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે? તો એમાં છે નંબર 1, ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક એટલે કે કોઈ પણ ઉચ્ચ નીચના ભેદભાવ હશે નહીં, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે, બધાને કોઈને કોઈ વ્યવસાય મળે, કોઈ ઊંચ નીચ કશું ગણવામાં આવે નહીં, રાજનૈતિક ન્યાય પણ બધાને સરખો મળે, તો કઈ જોગવાઈ કરવામાં આવી છે? નંબર 1, ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે। નંબર 2, ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ એટલે સ્ત્રી હોય કે પુરુષના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં, કે આપણા ભારતના બંધારણમાં વ્યક્તિ કોઈ પણ જાતિનો હોય, જ્ઞાતિનો હોય, એ કોઈ પણ ધર્મ પાળતા હોય, કોઈ પણ ભાષા બોલતા હોય, કારણ કે આપણા દેશમાં તો કેટલા બધા ધર્મો છે, હિન્દુ, બૌદ્ધ, જૈન,
ખ્રિસ્તી, પારસી ગમે તે ભાષા બોલતા હોય, એ સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં. દરેક વ્યક્તિને સમાન તક, સમાન દરજ્જો પ્રાપ્ત થાય તેની પણ બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દરેક વ્યક્તિને એક સરખી સમાન તક મળે અને સમાન દરજ્જો સ્થાન મળે તેવો પણ બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નંબર 3, આ ઉપરાંત રાજ્યોને એવા પણ અધિકાર આપવામાં આવ્યા છે કે તેને કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા કે પોતાનો રાજ્યના લોકો સુખી બને એ દાયિત્વ નિભાવવા તથા નબળા અને આપણે ઉપર જોઈ ગયા ને કે નબળા અને પછાત વર્ગોની રક્ષા કરવા કેટલાક મૂળભૂત અધિકારો પણ આપણા ભારતના બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકે છે. એમને કેટલાક એવા મૂળભૂત અધિકારો જે બીજાને ના મળે પણ નબળા અને પછાત વર્ગોને મળી શકે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. નંબર 4, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કોઈપણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. ભારતના બંધારણમાં એક મૂળભૂત અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો છે કે દરેક ભારતનો કોઈ પણ નાગરિક એ પોતાનો મનપસંદ ધર્મ પાળી શકે છે અને પોતાનો મનપસંદ ધર્મ પાળવાની, ઉજવવાની, પ્રચાર પ્રસાર કરવાની પણ સ્વતંત્રતા મળી છે. બરાબર. નંબર 5, લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોને બંધારણીય હક આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ કયો છે એવો નાનો પ્રશ્ન પણ પૂછાય કે લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોને બંધારણીય હક આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ, મુખ્ય ઉદ્દેશ એટલે હેતુ એ છે કે તેઓને રાષ્ટ્રમાં, દેશમાં સમાન તક મળે, સમાન ન્યાય મળે અને સમાન દરજ્જો મળે. અને લાસ્ટ આપેલું છે, રાષ્ટ્રની પંચવર્ષીય યોજનાઓમાં પણ આ બધા જ વર્ગો માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સમજાયું? તો મોટો પ્રશ્ન પણ પૂછી શકાય. આપણે એકવાર એની ચર્ચા કરીએ કે ભારતના બંધારણમાં, પ્રશ્ન બોલું છું, ભારતના બંધારણમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે? તો નીચેના આપણે ડોટ્સ કર્યા છે એને ફરી વાંચી લઈશું. નંબર 1 છે, ભારતનું બંધારણ ભારતના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. નંબર 2, ભારતના બંધારણમાં જણાવ્યા મુજબ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નહીં આવે. દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય તેનો પણ બંધારણમાં ઉલ્લેખ છે. નંબર 3, આ ઉપરાંત રાજ્યોને એવા પણ અધિકાર આપવામાં આવ્યા છે કે તેને એવા પણ અધિકાર આપવામાં આવ્યા છે કે તેને તમે ચોપડી લઈને પણ બેઠા હશે. બરાબર છે. કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા તથા નબળા અને પછાત વર્ગોની રક્ષા કરવા કેટલાક મૂળભૂત અધિકારો પણ બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકે છે. નંબર 4, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. નંબર 5, લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોને બંધારણીય હક આપવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તેઓને સમાન દેશમાં, રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય,
અને દરજ્જો આપો. અને છેલ્લું છે રાષ્ટ્રની પંચવર્ષીય યોજનાઓમાં પણ આ બધા વર્ગો માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એ પ્રશ્નનો ઉત્તર, એ ટોપિક પૂરો થાય છે. હવે આપણે બીજો નવો ટોપિક શરૂ કરીશું. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, લઘુમતીઓ. તો સૌથી પહેલાં આપણે પેજ નંબર 171, તો સૌથી પહેલાં આપણે લઘુમતીની વ્યાખ્યા જોઈશું. ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય તેવા લોકસમૂહને લઘુમતી કહેવામાં આવે છે. ફરીથી, લઘુમતી એટલે શું? ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય તેવા લોકસમૂહને લઘુમતી કહેવામાં આવે છે. ભારતના બંધારણમાં લઘુમતી માટે સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી નથી. દેશ કે પ્રદેશની વસ્તીમાં, બીજી એક વ્યાખ્યા આપી છે વિદ્યાર્થી મિત્રો, કે દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોકસમૂહને પણ લઘુમતી કહી શકાય. બે વ્યાખ્યા છે, દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોકસમૂહને લઘુમતી કહી શકાય. લઘુમતીઓનો ખ્યાલ કોઈ પણ ધર્મ, ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી. રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની જેમ જ તો દેશમાં અને દરેક રાજ્યમાં કે રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની જેમ જ રાજ્ય સ્તર પર સ્થાનિક અથવા પ્રાદેશિક લઘુમતીઓની નોંધ લેવી પડે છે. અને માટે જ રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની સંકલ્પના એ રાજ્ય સ્તરની સંકલ્પના કરતાં બિલકુલ કેવી છે? અલગ છે. એટલે કે જો કોઈ લોકસમુદાય કોઈ પ્રદેશ કે રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં પણ હોય તો રાષ્ટ્રીય સ્તરે એ લઘુમતીમાં પણ હોય. કોઈ પ્રદેશમાં મુસ્લિમોની સંખ્યા વધારે હોય, કોઈ પ્રદેશમાં હિન્દુઓની સંખ્યા વધારે હોય તો રાષ્ટ્રીય રીતે લઘુમતીમાં એ અલગ પણ હોય. લઘુમતીઓની સંખ્યા દરેક જગ્યાએ એક સરખી હોતી નથી, બરાબર છે. તથા તેનાથી અલગ જે તે રાજ્યમાં લઘુમતીઓમાં હોય, કોઈ રાજ્યમાં મુસ્લિમની સંખ્યા વધારે, કોઈમાં હિન્દુઓની, કોઈમાં ખ્રિસ્તીઓની, રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં પણ હોય શકે એવું પણ બને. અને લાસ્ટ બે લાઇન છે તમારી, ભારતમાં લઘુમતીઓને બહુમતીઓની જેમ જ અધિકારો સમાન ધોરણે મળ્યા છે. ફરીથી, તો ભારતમાં લઘુમતીઓને પણ, લઘુમતી એટલે શું આપણે કીધું, જનસંખ્યાની દ્રષ્ટિએ ઓછી વસ્તી ધરાવતી કોમ એટલે લઘુમતી, આવું લખો તો પણ ચાલે. જનસંખ્યાની દ્રષ્ટિએ ઓછી વસ્તી ધરાવતી કોમ એટલે લઘુમતી, આવું તમે લખો તો પણ ચાલે, બરાબર છે. અથવા તો ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય તેવા લોકસમૂહને લઘુમતી કહેવામાં આવે છે. અથવા તો દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોકસમૂહને પણ લઘુમતી કહી શકાય, બરાબર છે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતના બંધારણમાં લઘુમતી માટે કોઈ સ્પષ્ટ વ્યાખ્યા પણ કરવામાં આવી નથી. આમ છેલ્લી બે લાઇન જુઓ કે ભારતમાં લઘુમતીઓને, જેમની સંખ્યા ઓછી છે એવા લઘુમતીઓને બહુમતીઓની જેમ જ, તો બહુમતી એટલે શું? જનસંખ્યાની દ્રષ્ટિએ વધુ વસ્તી ધરાવતી કોમ એટલે બહુમતી, બહુમતીઓની જેમ જ
અધિકારો સમાન ધોરણે મળ્યા છે. લઘુમતીઓની સંસ્કૃતિ, ધર્મ, લિપિ તથા ભાષાઓના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે બંધારણમાં કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં હું તમારું પાર્ટ બી પૂરું કરું છું.